પુરુષોત્તમભાઈ ધનજી બાદાણી. અમે નિઝામાબાદ તેલંગાણા હૈદરાબાદની બાજુની. મને 4 વર્ષથી સંભળાતું નહોતું, મસીને 9 મહિના થયા. ના બહુ સ્ટાર્ટિંગમાં તો અત્યારે તો બહુ ફરક લાગે છે. એટલે મને મારા કાનની તકલીફ હતી તો ત્યાં મેં નિઝામાબાદમાં પીએચડીને બેને બતાવ્યું તો એ લોકોનું કહેવાનું એમ થયું કે તમારી નસ સુકાઈ ગઈ છે. એના પછી હૈદરાબાદ ગયો, હૈદરાબાદ પણ એકને બતાવ્યું તો એને કહ્યું કે તમારી નસ સુકાઈ ગઈ છે. તો મેં એને કહ્યું તો નસને ડેવલપ કરવા માટે કંઈ ઓપરેશન થતું હોય તો ઓપરેશન કરો, અને યાદ તો કોઈ દવાથી થતું હોય તો એવી દવા આપો જેનાથી મારી નસ ડેવલપ થાય. તો એ લોકોનું કહેવાનું થયું કે આના માટે બીજો ઈલાજ કાંઈ જ ન હોય, તમારે સાંભળવાનું મશીન બેસાડવું પડશે. એટલે 3ના કહેવાથી મેં બેસાડ્યું. પાછું 2 મહિના નીચે હું ગુજરાતી ન્યૂઝ જોઈ રહ્યો હતો, એ ગુજમાં ન્યૂઝમાં નીચે પટ્ટીમાં તમારી એડવર્ટાઈઝ આવી અને એમાં તમે લખ્યું હતું કે કોઈ બી ઉંમરના માણસોને અને સાંભળવાની પૂરી તમને ગેરંટી આપી છે થઈ શકશે. એટલે મને થયું કે આ મશીન એક તો સાચવું એને સંભાળવું અને દેખવામાં પણ આપણને એમ થાય કે કાંઈક શરીરની ખામી લાગે, જો એ ખામી દૂર થઈ જતી હોય અને કરી આપતા હો તો આના જેવું એકે નથી કરીને મેં અમદાવાદ સુધી આવવાનું મન કર્યું છે. મેં બહુ કાળખું નજીક ટેબલની સામે બેસતો હતો, નથી સંભળાતું તો લગભગ 40-25-30 ફૂટ દૂર જઈને તમે અવાજ કર્યો, એ અવાજ સાંભળ્યો કે તમે જે કાનમાં મને દવા નાખી એ દવાનું મને એવું લાગ્યું કે આપણે ક્યારેક બાથરૂમનો કોઈ પાઇપ ચોકઅપ થઈ ગયો હોય તો એમાં નાખવાની પૂડી આવે, પૂડી નાખીએ અને ઉપર આવે જે ખતખતે જેને ગુજરાતીમાં કહેવાય, આપણે કોઈ પકાવતા એ અને એ વસ્તુ ગેસ ઉપર ખતખત થયો એવો મને અનુભવ થયો. અને એના પછી એકદમ બહુ અંદર સાફ કાન સાફ કર્યો એવો મને મહેસૂસ થયો.